गुड मॉर्निंग दर्शक मित्रों, नमस्कार। बीएन न्यूज गुजराती में हूँ आपनो मित्र भाविन पाटनवाड़िया। खूब महत्व समाचार। वडोदरा जिला पादरा तालुकाना गांधी चौक बजार में गांधी चौक विस्तार में हाल एक बिल्डिंग में आग लागवानो बनाव बन्यो छे। जे प्रकारे आप दृश्य जोई रह्या छो, बीजा माळे जे छे अत्यारे अचानक कोई कारणसर आग लागवानो बनाव बन्यो पाम्यो छे, ने जेम आप जोई रह्या छो के अंदर लोको सतत આગને ઉલવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ ક્યાંકને ક્યાંક કલાકોથી આ પ્રયત્ન નિષ્ફળ થઈ રહ્યા છે અને આગ વધુ પ્રસરી રહી હોય તે પ્રકારના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ક્યાંકને ક્યાંક અંદર જે પણ વસ્તુ હતી, જે પણ કાગળિયા કે જે પણ માલસામાન હતો, અત્યારે બળીને ખાક થઈ ચૂક્યો હોય તે પ્રકારના સમાચાર છે। આગળની તરફ આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું। સીધા પાદરાથી લાઈવ આપ જોઈ શકો છો, આ અવાજ પણ સાંભળી શકો છો કે અંદર કયા પ્રકારનો અવાજ આવી રહ્યો છે, કોઈક વસ્તુ ફૂટતી હોય તે પ્રકારનો પણ અત્યારે અવાજ અંદરથી જોવા મળી રહ્યો છે। આપ જે રીતે દ્રશ્યો જોઈ રહ્યા છો, ગાંધી ચોક વિસ્તારના દ્રશ્યો છે। પાદરાના ગાંધી ચોકમાં અત્યારે જે છે મળતી માહિતી પ્રમાણે પીપીસ્ત્રોપ પેઢીનું આ બિલ્ડિંગ હોય કે તેઓની જે ઓફિસ હોય એ પ્રકારની માહિતી છે। જે રીતે દ્રશ્યો જોઈ રહ્યા છો, આગ અત્યારે લાગી છે, હજુ સુધી ઓલવવા માટે આગને બુઝાવવા માટે જે છે એ ફાયર બ્રિગેડની ટીમ નથી આવી તેવા સમાચાર છે, પરંતુ એચપી ગેસ એજન્સીની આ ઓફિસ છે ને, જે એચપી ગેસ એજન્સીના જે કર્મચારીઓ છે તેઓ ક્યાંક ને ક્યાંક કોઈક મશીનરીથી બોટલ્સથી તેને ઓલવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। હાલ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો, ગાંધી ચોક વિસ્તારના એક મકાનમાં, એક બિલ્ડિંગમાં સેકન્ડ ફ્લોર પર અચાનક આગ લાગવાનો બનાવ બન્યો છે। આપ જોઈ રહ્યા છો એમ ઘણા બધા લોકો જે છે અત્યારે આગ ઓલવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। જે રીતે દ્રશ્યો જોઈ રહ્યા છો, જે રીતે જોઈ રહ્યા છો અત્યારે સતત આગ ઓલવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે, પરંતુ અંદર હજુ પણ આગ પ્રસરી રહ્યો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સતત ગાંધી ચોક વિસ્તારમાં આવેલ સેકન્ડ ફ્લોર પર જે આગ લાગવાનો બનાવ બન્યો છે, લગભગ એક કલાક પહેલાં આગ લાગી હતી અને હજુ સુધી જે છે તે આગ યથાવત છે, આગ લાગી રહી છે, અંદર બધું સળગી રહ્યું છે તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જે રીતે જોઈ રહ્યા છો, તેઓની ટીમ દ્વારા અત્યારે આગ ઓલવવાનો પ્રયત્ન અંદર ચાલી રહ્યો છે, પરંતુ કેટલું સફળ થયું છે તે હજુ સ્પષ્ટ નથી થઈ ચૂક્યું, પરંતુ જોવા પરથી કહી શકાય છે કે અંદરનો તમામ માલસામાન જે છે અત્યારે બળીને ખાક થઈ ગયો છે એ પ્રકારની પરિસ્થિતિ છે। લગભગ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે તેવી પ્રાથમિક માહિતી છે, પરંતુ હજુ સુધી કન્ફર્મ નથી કે શોર્ટ સર્કિટના કારણે જ આગ લાગી છે। જે રીતે દ્રશ્યો જોઈ રહ્યા છો, પાદરાના ગાંધી ચોકની અંદર અત્યારે સેકન્ડ ફ્લોર પર આ આગ લાગવાનો બનાવ બન્યો છે। ઘણા બધા લોકો જે છે આગથી ભયભીત થયા હતા, પરંતુ અંદર સતત ઘણા લોકો જે છે આગ ઓલવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। જે રીતે દ્રશ્યો જોઈ રહ્યા છો, હાલ જે છે આગ ઉલવવામાં આવી રહી છે અને લગભગ થોડા સમયમાં આગ કંટ્રોલમાં પણ આવી જશે તે પ્રકારના દ્રશ્યો ને તે પ્રકારની માહિતી મળી રહી છે, પરંતુ ક્યાં સુધીમાં આગ કંટ્રોલમાં આવે છે તે હવે જોવાનું રહ્યું। શોર્ટ સર્કિટના કારણે કદાચ આગ લાગી હોય તે પ્રકારનું પ્રાથમિક કારણ હાલ જાણવા મળી રહ્યું છે।